અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં રૂપિયા 65 લાખની લૂંટ, આંખોમાં મરચાંની ભૂકી નાખીને લૂંટને આપ્યો અંજામ. રિક્ષામાં બેઠેલા આંગડિયા કર્મચારીને લૂંટી લેવાયો. એરગનથી ફાયરિંગ કરીને આપ્યો છે લૂંટને અંજામ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તો સનસનાટીભરી લૂંટ થઈ છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં. રૂપિયા 45 લાખની લૂંટ કરવામાં આવી છે. આ ચોંકાવનારો બનાવ છે આજનો, કે જ્યાં આંખોમાં મરચાંની ભૂકી નાખીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. રિક્ષામાં બેઠેલા આંગડિયા કર્મચારીને લૂંટી લેવાયો છે. રૂપિયા 65 લાખ લૂંટી લેવાયા છે. એરગનથી ફાયરિંગ કરવામાં આવ્યું છે અને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલાની હાલ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આંગડિયાને લૂંટી લેવાના બનાવો બન્યા છે. અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઇમનો રેશિયો વધતો જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં અત્યારે જોઈ શકો છો તમે જીમખાના રોડ પર અત્યારે જે રિક્ષા છે તે રિક્ષામાં 65 લાખની ચોરી થઈ છે અને બીજા કોઈ નહીં પરંતુ જે રોડ ઉપર આવેલા જે ગુંડા હતા જે લૂંટી જેના જે કર્મચારી હતા તેમની 65 લાખ થઈ છે. લૂંટારાઓએ ઓટો રિક્ષામાં જઈ રહેલા જે આંગડિયા પેઢીના કર્મચારીઓ છે તેમના આંખોમાં મરચાની ભૂકી છાંટી હતી. તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે જે રિક્ષાની અંદર સમગ્ર જે મરચાની ભૂકી છે તે દેખાઈ રહી છે. ધોળે દિવસે આ લૂંટ થઈ છે. વાત કરીએ તો આર કાંતિલાલ આંગડિયા પેઢીના જે માલિક છે અશોક પટેલે જણાવ્યું હતું કે આર કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ જમાલપુર એપીએમસીથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને તેમની ઓફિસ તરફ જતા હતા અને ત્યારે જ અચાનક જલારામ મંદિરથી આગળ જે જીમખાનાનો જે રોડ છે બાઇક પર બે શખ્સ આવ્યા જેમણે છરી અને એરગન લઈને આવ્યા હતા અને તે જે અંદર બેસેલા તેમના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ ઉપર તેમણે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ જે કર્મચારીઓ છે તેમને અત્યારે દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા છે. સારવાર માટે તેમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા. અહીંયા ફાયરિંગ પણ થઈ હતી અને શરીરના ઘા પણ માર્યા હતા. સાથે સાથે વાત કરીએ તો જે 65 લાખ રૂપિયા છે તે લઈને તે લૂંટારાઓ છે તે અહીંથી નીકળી ગયા હતા. મિહિર સોલંકી, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.